અગ્રેસરની બેલ કંપનીમાં તસ્કરીની ઘટનામાં કંપનીનો સિક્યુરિટી ગાર્ડ સીસીટીવી કેમેરામાં કેદ થતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો। અગ્રેસરની બેલ કંપનીમાં તસ્કરીને અંજામ આપવા માટે કંપનીના જ સિક્યુરિટીની સંડોવણી સામે આવતા સીસીટીવી ફૂટેજના આધારે ચોરીનો ભેદ ગણતરીની મિનિટોમાં જ ઉકેલાઈ ગયો છે। गुजरात में तीसरी आंख एटले सीसीटीवी कैमेरा अने आ सीसीटीवी कैमेरा अनेक बार महत्व रूपनी कड़ी समान साबित थया छे, त्यारे वधु एक चोरी नो भेद उकेलवामां महत्वनु साबित थयुं छे। बेल कंपनी नो सिक्युरिटी गार्ड निकळ्यो दगेबाज, तस्कर टोळकी सीसीटीवी कैमेरा मां कैद, सिक्युरिटी नी थई ओळख। 60,000 ની ચોરી સીસીટીવી થી ઉકેલાઈ, સિક્યુરિટી ગાર્ડ સહિત ના તસ્કરો પોલીસ ના સગંજામાં। બેલ કંપની માં કેબલ કોપર ની તસ્કરી કરવા પ્રવેશેલા તસ્કરો સીસીટીવી કેમેરા માં કેદ થતા એક કંપની નો સિક્યુરિટી હોવાની ઓળખ થતા સૌપ્રથમ પોલીસે સિક્યુરિટી ગાર્ડ ની કડક પૂછપરછ કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો, જેમાં બે 11 વ્યક્તિઓ ચોરીના સંદર્ભમાં અંદર ઘૂસી આવ્યા હતા, જે સીસીટીવી મોનિટરિંગ દ્વારા અમે દેખવામાં આવ્યું છે। અને એમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિ 11 વ્યક્તિ અંદર ઘૂસી આવ્યા છે અને કેવી રીતે કંપનીનો સામાન, જે કોપર આપણે કહી શકીએ છીએ, જે ચોરી કરીને લઈ ગયા છે, જેની અંદાજે રકમ 58,000-60,000 રૂપિયા સુધીની છે। હવે અંદરોત તપાસ કરતા એ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ ટોની નામનો વ્યક્તિ છે, જે બહારનો વ્યક્તિ છે, જે આ પ્રકારનું ઇન્ડસ્ટ્રીઝમાં ચોરીનું રેકેટ ચલાવી રહ્યા છે। આરોપી હાજર છે, એમાં જે સિક્યુરિટી અમારા ગાર્ડ છે એમાંથી બે લોકોને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે કે જે લોકો એમના સંડવાયેલા જાણવામાં આવ્યા છે। પોલીસે તસ્કરીની ઘટનામાં મૂળ યુપીના અને હાલ સારંગપુર ખાતે રહેતા વિકાસ ઉર્ફે તેની છુન્નાલાલ કુશવાહા તથા રાહુલ શર્મા, સહલસિંગ રાજાવન, તહેસીલદાર ઉપાધ્યાય અને રાજનસિંહ ગુજરને ઝડપી પાડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વિનોદ પટેલ, અંકલેશ્વર।